हेलो फ्रेंड्स, केम छो બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ, લગ્ન પ્રસંગમાં હોય તેવું બાફેલા બટાકાનું રસાવાળું શાક. આ શાક ટેસ્ટમાં એટલું સરસ લાગે છે, અને સાથે સાથે અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે, તો તમે ખીર અને પૂરી સાથે પણ ગરમાગરમ એકદમ ચટપટું એવું સર્વ કરી શકો છો. તો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો બાફેલા બટેટાનું રસાવાળું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દીધેલું. તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ અને જીરું બંને એડ કરી શકાય. હું અત્યારે ફક્ત જીરુંનો ઉપયોગ કર્યું છું. સાથે સાથે જો તમને બધા ખડા મસાલાઓ પસંદ હોય તો એમ પણ ઉમેરી શકાય. હું અહીંયા તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીશ. તમે અહીંયા લીમડાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા 2 લાલ ટમેટાં એકદમ સારા ખાટા હોય તેવા ઉમેરવાના છે, જેને ચીણા સમારી અને એડ કરી દઈશું. આ ટમેટાને આપણે ત્યાં સુધી કૂક થવા દેશું જ્યાં સુધી એકદમ ઘાટા રસ્સા જેવું ન થઈ જાય. જો તમને પસંદ હોય તો તમે અહીંયા ટમેટાની પ્યોરી કરી અને 1/2 ટમેટાના પીસીસ એમ બંને ઉમેરી શકો છો. તો 4 થી 5 મિનિટ થાય ત્યારબાદ આપણે આવી રીતના ટમેટાં જોઈ શકશો સરસ ચડી ગયા છે. તો તેમાં આપણે હવે રૂટીન મસાલાઓ કરીશું, જેમાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર નમક, ચટણી, હળદર અને ધાણા જીરા પાવડરનો ઉપયોગ કરેલો છે. જો તમે લાલ સૂકા મરચાંની તીખાશ પસંદ ના હોય તો અહીંયા થોડો એવો ગરમ મસાલો ઉમેરી શકો છો. હવે થોડી એવી ધાણા ભાજી અને બાફેલા મેં અહીંયા 4 બટેટા આવી રીતના સમારીને એડ કરી દીધેલા. તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી લેશું. હવે અહીંયા ખટાશ માટે આપણે લીંબુ કેટલા ટમેટા ખાટા હતા તેના પરથી ઉમેરીશું, અને સાથે સાથે ગળાશમાં તમે ગોળ અથવા તો ખાંડ બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. અમારા ઘરે નોર્મલી આ શાક ખાટું પસંદ કરવામાં આવે છે, એટલે અત્યારે હું ગળાશ બિલકુલ નહીં ઉમેરું. હવે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, જેથી કરીને આ બટેટાના શાકનો રસ્સો સરસ આવી જાય. બટેટા મેં અહીંયા થોડા એવા વધારે કૂક કરેલા, જેથી કરીને એકદમ ઘાટો એવો રસ્સો આ બટેટા છૂંદાશે એટલે સરસ બની જશે. તો હવે અહીંયા ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ શાકને સારી રીતના ઉકળવા દઈશું. તો હવે અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો ઉપર તેલ સરસ રીતના આવી ગયું છે. તો ચાલો આપણે હવે આ ગરમાગરમ શાકને સર્વ કરીએ. આશા છે ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસિપી પસંદ આવી હશે. જો આવી હોય તો આ રેસિપીના વિડીયોને લાઇક કરવાનું નહીં ચૂકતા. ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સને શેર ફટાફટથી કરી દેજો. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ, કીપ શેરિંગ. ગુડ ડે.